કહેવાય છે કે આફતને પણ અવસરમાં પલટાવવા કંઈક નવું કરે એ છે ગુજરાત અને તેમાં પણ સુરત સિલ્ક સિટીનો મિજાજ અલગ જ છે કે જે વાયરસે દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો તે જ વાયરસની થીમથી સુરતના ઉદ્યોગ સાહસિકોએ આવકનું સાધન બનાવ્યું સુરતના ઉદ્યોગ સાહસિકો દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રે દર વખતે કંઈક નવું કરતા આવ્યા છે અહીં વાત છે સુરત જિલ્લામાં મોટા ઔદ્યોગિક એકમ ધરાવતા પલસાણા તાલુકાની કે જ્યાં પલસાણાના તાતી થૈયા ગામે ઔદ્યોગિક સાહસિક દ્વારા પોતાની મિલમાં કોરોના વાયરસની પ્રિન્ટવાળું ફેબ્રિક્સ બનાવ્યું છે કંઈક નવું કરવાના આશય સાથે આ ફેબ્રિક્સ પસંદ કરાયું છે ફેબ્રિક્સ સાથે તેઓએ કોરોના વાયરસ આધારિત વિવિધ ઇમેજ અને ડિઝાઇન તૈયાર કરી વ્યાપારીઓ સમક્ષ મૂકી છે અને જેની માંગ પણ ખૂબ જ વધારે છે સુરતના રહીશ અને તાતીધૈયા ગામે સિલ્ક મિલ ચલાવતા આ સાહસિક દ્વારા પ્રથમ વખત નહીં પરંતુ અગાઉ પણ ચર્ચાસ્પદ રહેલ સંજોગો અનુરૂપ ફેબ્રિક્સ બનાવ્યા હતા અને વિવિધતા લાવી મોદી સાડી ફિફા વર્લ્ડ કપ ફીવર દર્શાવતું ફેબ્રિક્સ તેમજ જે તે સમયે લોકલ ટ્રેન્ડમાર્કમાં ચાલતો હોય તે મુજબ ફેબ્રિક્સ બનાવવામાં આવે છે અને આ વખતે કોરોના ફીવર ચાલતા વ્યાપારમાં પણ તેની અસર જોવા મળી રહી છે કોરોના વાયરસની ડિઝાઇનવાળું ફેબ્રિક્સ તૈયાર થતાં જ સ્થાનિક માર્કેટ દ્વારા હાલ ગુજરાત સહિત રાજસ્થાન એમપી અને ઓડિશા સહિતના રાજ્યોમાં ખૂબ જ માંગ ઊભી થઈ છે હાલ આ સિલ્ક મિલ દ્વારા એક લાખ મીટરથી વધુ ફેબ્રિક્સ તૈયાર કરી દેવાયું છે જ્યારે સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસ સામે લડી રહ્યું છે ત્યારે સુરતના ઔદ્યોગિક સાહસિક અશોકભાઈ વાલ દ્વારા ટેક્સટાઇલ ક્ષેત્રે ચર્ચામાં રહેવા અને માર્કેટમાં નવો વ્યાપાર લાવવા કોરોના વાયરસ થીમ પસંદ કરાય છે અને હેતુ પણ એ જ છે કે કોરોનાથી ડરવાની નહીં પરંતુ લડવાની જરૂર છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત